મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં ફરી વરસાદનું આગમન થયું છે. જી હા, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળી રહ્યો છે. કતારગામ, વૈસુ, અઠવા ગેટ, પીપલોદ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો. બે સપ્તાહ બાદ વરસાદ આવતા લોકોને ઉકળાટથી રાહત મળી. ભારે બફારા બાદ વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે સુરતથી લાઈવ. ચેતન, સુરતમાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન કેવો છે? વરસાદ જી ચોક્કસથી, છેલ્લા બે સપ્તાહની જો વાત કરીએ તો મેઘરાજાએ જે રીતે વિરામ લીધો હતો ત્યારબાદ વાતાવરણમાં સૌથી વધુ બફારાનું પ્રમાણ જોવા મળ્યું હતું. જે રીતે બફારાનું પ્રમાણ વધ્યું હતું તેને કારણે સુરતી લાલાઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. જોકે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ શનિવારે બપોર બાદ વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. સુરતના કતારગામ, વરાછા, ભેડ રોડ, સરથાણા સહિતના તમામ જે વિસ્તારો છે તેમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છે તે સુરતના અઠવા ગેટ વિસ્તારના સીધા દ્રશ્યો છે, જ્યાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જે રીતે વરસાદ વરસી રહ્યો છે ત્યારબાદ સુરતી લાલાઓમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. છેલ્લા બે સપ્તાહથી જે રીતે વરસાદે વિરામ લીધો હતો ત્યારબાદ ખેડૂતોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કારણ કે હાલ શેરડી તથા મગફળીનો વાવણી લાયક જે પાક છે તેમાં પાણીની સૌથી વધુ જરૂરિયાત હોય છે. જોકે વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી હતી. આજે જે રીતે વરસાદ વરસ્યો છે ત્યારબાદ ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ પોતાનો જે વાવણી છે તે વાવણી ફરીથી શરૂ કરી દીધી છે. બીજી તરફ જો જોવા જઈએ તો જે યુવા વર્ગ છે તે યુવા વર્ગ પણ આ જે વરસાદ છે તે વરસાદની મજા માણી રહ્યા છે. કેટલાક યુવા વર્ગ એવા પણ છે જે ડુમસના દરિયા કિનારે જઈને મજા માણી રહ્યા છે. સાથોસાથ જે ભજીયા પાર્ટી છે તે ભજીયા પાર્ટી પણ કરી રહ્યા છે. ધંધા વ્યવસાય સાથે સંકળાયેલા જે લોકો છે તે લોકોએ ફરીથી છત્રી અને રેઇનકોટનો સહારો લેવાની નોબત આવી છે. જી જી બિલકુલ ચેતન, આ તો વાત થઈ શહેરી વિસ્તારની. જો ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારોમાં કેવો વરસાદ છે? કેમ કે ખેડૂતો પણ વરસાદની લાંબા સમયથી જોઈ રહ્યા હતા. જી ચોક્કસથી, સુરત જિલ્લા તેમજ આસપાસના જો વાત કરીએ તો નવસારી, વલસાડ સહિતના તમામ જે શહેરો છે તેમાં પણ મેઘરાજાની ધમાકેદાર ઇનિંગ જોવા મળી રહી છે. ખાસ કરીને આ તમામ જે જિલ્લાઓ એવા છે કે જે ચોમાસું જે પાક છે તે પાક લેતા હોય છે. જોકે છેલ્લા 15 દિવસથી જે રીતે મેઘરાજાએ વિરામ લીધો હતો ક્યાંક ને ક્યાંક ખેડૂતોએ ચિંતા પણ વ્યક્ત કરી હતી અને પાકને નુકસાન જવાની ભીતિ પણ તેઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. જોકે આ વચ્ચે જે રીતે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપવામાં આવી હતી ત્યારબાદ જે તંત્ર છે તે તંત્ર પણ એલર્ટ થઈ ગયું હતું. હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને કારણે જે ડાંગ, તાપી, વ્યારા, વલસાડ, નવસારી સહિતના તમામ જે ખેડૂતો છે તે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ તમામ જે ખેડૂત વર્ગ છે તેમણે વાવણી શરૂ કરી દીધી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં શેરડી તથા મગફળીનું ઉત્પાદન થતું હોય છે ત્યારે આ જે પાક છે તે પાકનું વાવણી શરૂ કરી દેવામાં આવી છે. બીજી તરફ 3 દિવસમાં જે રીતે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારબાદ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. સાથોસાથ જે વાતાવરણમાં બફારાનું પ્રમાણ સૌથી વધુ હતું ત્યાં આજે ફરીથી વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જી ચેતન, પૂરી માહિતી માટે આભાર. તો સુરતમાં 2 અઠવાડિયા બાદ વરસાદનું આગમન થયું છે અને મેઘરાજાના આગમનની સાથે લોકોમાં ખુશી જોવા મળી. કેમ કે ભારે ઉકળાટ બાદ હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ રીતે વરસાદ વરસવાની થઈ છે શરૂઆત.